नमस्कार सौ किसान टीवी ना दर्शक मित्रों ने, फरी आजे आपणे एक वक्त डुंगळी नो अहेवाल लईने आव्या छीए। तो आपणे आजे संपूर्ण अहेवाल जोवानो छे, आवता वर्षमां आवनारा वर्षमां डुंगळीनो भाव छे ए केटलो रहेवानो छे, कई सपाटीए जवानो छे, અને જો હાલ અથવા તો આવનારા સમયમાં ડુંગળી નો જે રોપ અથવા તો ડુંગળીની ખેતી કરવાની હોય તો આવનારા સમયમાં કેવો ભાવ મળી શકે છે, આ ઉપર સંપૂર્ણ આપણો આગામી એક્સપોર્ટ દ્વારા જે અહેવાલ છે તે રજૂ કરવામાં આવશે। તો મિત્રો, આજે આપણી સાથે જોડાઈ ગયેલા છે કૃષિ પ્રભાતના તંત્રી શ્રી રમેશભાઈ ભોરણિયા। તો આજે આપણે એમની પાસેથી માહિતી મેળવશું કે ડુંગળીના ભાવ હે એ હાલ અને આવનારા સમયમાં કેવા ખેડૂતોને મળવાના છે, અને ડુંગળીની ખેતી કરવી કે ના કરવી એમના વિશે પણ ખ્યાલ આવશે। તો આજનો જે વિડિયો છે એ આપ દરેક ખેડૂત મિત્રો સુધી ખૂબ અગત્યનો, મહત્વનો અને ખાસ રહેવાનો છે। તો વિડીયોને લાઈક આપી દેવા એવી દિલથી એક નમ્ર વિનંતી છે। સાથે સાથે જે મિત્રો ડુંગળીની ખેતી કરે છે તો તેઓ તેમના સુધી પણ આ વિડીયો છે, આજનો વિડીયો છે તે પહોંચાડવા એક ભાવભરી દિલથી નમ્ર અપીલ છે। તો આવો આપણે શરૂઆત કરીએ આજની માહિતીની, અને સાથે સાથે જ રમેશભાઈને પણ વેલકમ કરીએ। તો જી રમેશભાઈ, તમે સાંભળી રહ્યા છો? બરોબર છે। તો રમેશભાઈ, આજે આપણે વાત કરવાના છીએ ડુંગળીના ભાવ આગામી સમયમાં કેવા મળવાના છે, તો એમની પહેલા તો હાલની પોઝિશન જણાવો, વરસાદ વગેરે જેવી, પછી વૈશ્વિક માર્કેટ વિશેની, પછી આપણી જે રાષ્ટ્રીય માર્કેટ વિશેની, અને ત્યારબાદ આપણા રાજ્યની માર્કેટ વિશેની, કે ડુંગળીના ભાવ હે એ કઈ રીતના અને કેટલા મળી શકે। હવે મિરેનભાઈ, પહેલા તો કિસાન ટીવી ચેનલ સાથે જોડાયેલ સૌ મિત્રોને રમેના પ્યાર ભર્યા નમસ્કાર। ડુંગળીની વાત આપણે કરવાની છે એટલે પેલા તો આપણે વાવેતર ઉપર એની નજર કરવી પડે, કારણ કે વાવેતર, ઉત્પાદન અને ભાવ આ ત્રણ સીધી લીટીના સંબંધ કરતા જોડાયેલા, એકબીજા સાથે જોડાયેલ છે। હાજી હાજી। હવે ખરીફ ડુંગળી છે એ આપણે ત્યાં સામાન્ય રીતે સૌરાષ્ટ્ર બેલ્ટમાં જ, ગુજરાત ખાતે જે વાવેતર થાય છે એમાં સૌરાષ્ટ્ર બેલ્ટમાં જ એનું મુખ્ય વાવેતર થાય છે। બાકી અધર રાજ્યોની વાત કરીએ તો ઉત્તર ભારતના ઘણા બધા રાજ્યોમાં ચોમાસું ડુંગળી થાય છે, દક્ષિણ અને આપણી બાજુમાં જ આવેલ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર જેવા રાજ્યોમાં ડુંગળીનું વાવેતર થતું હોય છે ચોમાસું ડુંગળીનું। અને આ ડુંગળીનું વાવેતર આપણા કરતા કર્ણાટક અને આંધ્રમાં થોડુંક વહેલું, એટલે 20-25-30 દિવસથી વહેલું થતું હોય છે। વાવેતર આખા દેશમાં જો ગણીએ તો ચોમાસું ડુંગળીનું વાવેતર લક બાય ચાન્સ છે। એટલા માટે એ લક બાય ચાન્સ કહેવાય છે કે એ વરસાદ આધારિત પાક છે। ડુંગળી વાવ્યાના શરૂઆતના સ્ટેજમાં વરસાદ અત્યારે જે પડી રહ્યો છે એ તો એમાં આપણે જોયું છે છેલ્લા 3 વર્ષમાં બાફીઓ અથવા અજાયણા અજાયણા કોઈ વાયપકી પડે છે, ડુંગળી પતી જાય છે, એ રીતે પાછોતરા વરસાદ ડુંગળી તૈયાર થવા સમયે પણ આપને જફા પહોંચાડતા હોય છે। ડુંગળીના બગાડ ઉપર આખા દેશની ભાવ સપાટી ઊંચક નીચક થતી હોય છે, પુરવઠો ઓછો હોય સામે માંગ વધારે હોય અને એક્સપોર્ટની પણ ડિમાન્ડ હોય, તો આપણે 3 વર્ષ પહેલા ગોંડલ યાર્ડમાં ડુંગળી પ્રતિ 20 કિલો ચોમાસું ડુંગળીના 2200 સુધીના ભાવ જોયા હતા। ત્યાર પછીના વર્ષોમાં સતત ડુંગળીનું વાવેતર અપ થઈ રહ્યું છે, એટલે કે વધી રહ્યું છે, એટલે વધી રહ્યું છે। બીજો પ્રશ્ન તમારો શું હતો? હવે જે હાલની ખેડૂતોના ખૂબ જટિલ પ્રશ્નો પણ મેં સાંભળેલા છે, કેમ કે આ જે હાલ વરસાદ છે એ રોકવાનું નામ નથી લેતો, ત્યારે જે ડુંગળીના ધરુ એટલે કે આપણે જે રોપ તૈયાર થયા હોય તેમાં પણ ઘણા મિત્રોનું એવું કહેવું છે કે હાલમાં 50% જે રોપ છે તે નિષ્ફળ થઈ ગયો છે ડુંગળીનો, એના વિશે શું રમેશભાઈ તમે જણાવશો? તમારી બહુ સાચી વાત છે, અત્યારે છેલ્લા 5 દિવસથી તો સતત
જે ડુંગળીનો બેલ્ટ આપણે સૌરાષ્ટ્ર કહી છે એમાં વરસાદ પડી રહ્યો છે, અને એનાથી જે ખેડૂતોએ ખરીફ ડુંગળીનું વાવેતર કરવા માટે રોપ ધરું નાખ્યા છે એ તૈયાર છે, પણ વરસાદને લીધે એનું ફેર ચોપણી થઈ શકે એમ નથી, અને વધારે વરસાદ ને પાણી ભરાવાથી આ રોપમાં ફૂગના રોગો લાગવા માંડ્યા છે. એટલે એવી ફરિયાદો ગોંડલ વિસ્તારમાંથી, જામકંડોના વિસ્તારમાંથી ઘણા ખેડૂતોએ કરી હતી. જૂનાગઢ, ભાવનગર આ ડિસ્ટ્રિક્ટમાં પણ આ એક પ્રોબ્લેમ આવેલો છે રમેશભાઈ. શેમાં? ડુંગળીના જે ધરું છે એમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટની વાત કરીએ આપણે, સોમનાથ ડિસ્ટ્રિક્ટની વાત કરીએ તો ત્યાં પણ આવી રીતના જટિલ પ્રશ્નો આવેલા છે. એટલે ઓલરેડી રોપમાં બગાડ ઉભો થયો છે, એ ફૂગના રોગો ડેવલપ થયા છે વધારે પાણીના હિસાબે. એટલે કૃષિ વિજ્ઞાનિકોની સાથે વાત થઈ, એ મુજબ એ લોકોએ એવું કીધું છે કે ભાઈ અત્યારે વરસાદ બંધ રહીએ, ખેડૂતોએ રોપ કે ધરું ઉપર ડાયથેન 45 જેવી સારી દવા, કોઈ પણ ફૂગનાશકના છટકાવો એક બે કરવા પડે તો કરી લેવા, એટલે એટલેથી રોગ વધતો અટકે અને તમારો રોપ ફેર ચોપણી કરતી વખતે પણ તંદુરસ્ત રહીએ. એટલે ખેતરમાં રોપણી કર્યા પછી પણ એ મરી ન જાય એ જોવું જરૂરી છે. હા જી, એટલે રમેશભાઈ એક તો ખાસ કરીને જો મારી દ્રષ્ટિએ આપણે આગામી ભાવની દ્રષ્ટિએ જોવા જઈએ તો ચોમાસુ ડુંગળીનું જે ભાવ છે, આવનારી સિઝનમાં જે ડુંગળીના ભાવ છે એ એક મળવાનું ચાન્સીસ અહીંયાથી દેખાય છે. એમનું કારણ છે જે હાલ 50% જેટલો અંદાજિત એવો આંકડો લગાવવામાં આવે છે કે જે રોપ છે એ નિષ્ફળ જવા માટે હવે તૈયારીમાં છે. એટલે જો 50% આ જે ધરું છે એ નિષ્ફળ જાય તો ડુંગળીમાં ઉશાળો આવે એવું પણ દેખાઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક. દેખાય. હા, તો હવે આપણે ઈ વસ્તુ, બે વસ્તુ આ વખતે બને છે. ગયા ચોમાસાની ડુંગળીના ખેડૂતોને પૂરતા ઉત્પાદન એટલે વીઘા દીઠ વીઘા વરાળે ઉતારા નતા મળ્યા. બાફિયો રોગ આવ્યો, વાયરસ આવ્યો, એના લીધે ઘણા બધા ખેડૂતોએ ડુંગળી વાવ્યા પછી પણ ખેતરો ખેડી અને અન્ય પાક વાવેતર એને કરવા પડ્યા હતા. એટલે આ અને પાછા ભાવ પણ નતા મળ્યા ગયે વખતે. ફરીથી ઈ જ વસ્તુ શિયાળુ સિઝનમાં લાગુ પડી, શિયાળુ ડુંગળીમાં પણ ભાવ ન મળ્યા. એટલે 2021-2022 નું જે ખેતી વર્ષ આપણે ગણીએ છીએ એમાં ડુંગળીનો પાક ઉત્પાદન અને ભાવ બાબતે ખેડૂતો નિષ્ફળ રહ્યા છે. એટલે ખેડૂતોએ જ આ વખતે ડુંગળીનું વાવેતર ઓછું કર્યું છે, ઓછું કરવા ઓછો રોપ કર્યો છે. ઈ વાત નક્કી આપણે બીજ જે એગ્રો સેન્ટરો છે ત્યાંથી અને ઘર ઘર આવું બીજ તૈયાર કરીને બીજા ખેડૂતોને વેચે છે એ બધા પાસેથી માહિતી લીધા પછી એક ખબર પડી કે ગયા વર્ષની પ્રમાણે કે એની તુલનાએ 25% બિયારણની પણ ખપત થઈ નથી. બિલકુલ, એક વસ્તુ આપણી સામે સ્પષ્ટ આવી કે ચોમાસુ ડુંગળી સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવેતર ખૂબ ઓછું થવાનું છે. હવે થવાનું છે ને રોપ નાખ્યા છે એ ખેડૂતોની મુશ્કેલી ફરીથી એ સર્જાણી છે કે એમાંથી કેટલો રોપ બચશે એ એક સવાલ છે. પણ એનો વિકલ્પ ખેડૂતો પાસે હોય છે કે ધરું તૈયાર ન થયું, ડુંગળી વાવવી જ છે, તો એ વરાપ નીકળે. અત્યારે સતત વરસાદ છે, એ વરાપ નીકળ્યા પછી ખેતરની હાથી અકાલી અને જમીન તૈયાર કરી અને સીધું જ બીનું વાવેતર કરશે. ખૂબ સરસ. જે ભાવની તમે વાત કરી એ અત્યારે એવો અંદાજ આપણે લગાવી શકીએ કે આપણા સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં જ ડુંગળીનું વાવેતર ઓછું થાય છે એવું નથી, પણ બીજા રાજ્યો છે, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, ત્યાં પણ ખેડૂતોને ભાવ ન મળવાથી વાવેતરમાં કાપ મૂકવાના રિપોર્ટ આપણે NHRDF કચેરીના અધિકારી પાસેથી આપણે મળ્યા હતા કે આ વખતે વાવેતરમાં ઘટ પડશે, પણ કેટલી પડશે એ હજી નિશ્ચિત ઓગસ્ટ મહિનામાં કહી શકાય. ખૂબ સરસ રમેશભાઈ. હવે આપણો જે ખાસ અગત્યનો અને મહત્વનો મુદ્દો કહી શકાય આપણે એ પોઈન્ટ ઉપર આવીએ
તો આગામી દિવસો આવનારા સમય અને આવતા વર્ષમાં કે હાલ ડુંગળીનું વાવેતર થશે અને પાક આવશે ત્યારે ડુંગળીનો ભાવ કેટલો જળવાઈ રહેશે અથવા તો ખેડૂતોને કેટલો મળશે? હવે પ્રશ્ન બહુ અગત્યનો છે. વાવેતર ઓછું થાય છે એટલે એક સમય એવો આવશે કે ડુંગળીનો દિવાળી ઉપર અત્યારે જે સ્ટોકમાં કે મેળામાં રવિ ડુંગળી પડી છે એ એક સમય ખૂટી જશે. એના ભાવ કદાચ છેલ્લે છેલ્લે જતા થોડાક વધશે પણ ખરા. અને સામે ચોમાસુ ડુંગળીનું જો પૂરું ઉત્પાદન નહીં હોય તો ડુંગળીના ભાવ વધવાના 100% ચાન્સ કહી શકાય. કારણ કે એક વાવેતરની ઘટ, રોગનો બગાડ અને આ બધા સંજોગોને લીધે ઉત્પાદનમાં ખાંચો આવે એ અત્યારે સ્પષ્ટ આપણે દેખાય છે. સિવાય કે હજી લેટ ખરીફ ડુંગળી સામાન્ય રીતે ઓગસ્ટ પછી વાવાતી હોય છે, ઈ ડુંગળી કેટલી વવાય છે એની ઉપર પણ થોડોક આધાર છે. પણ એક વસ્તુ નક્કી છે કે આ વખતે ગયા વર્ષ સારા ભાવ મળવાના ચાન્સ દેખાય છે. હાજી હાજી બિલકુલ. ખુબ સરસ રમેશભાઈ. હવે આપણે આંકડાકીય વાત કરીએ તો આગામી સમયમાં કેટલા સુધીના ભાવ મળી શકે એવી ધારણા આપણે રાખી શકીએ? ખરીફ ડુંગળીમાં બે વસ્તુ નિશ્ચિત આપણે કરી શકતા નથી, એની ધારણાઓ જ બાંધવી પડે છે. કારણ કે ખરીફ ડુંગળીનું વાવેતર કેટલું થાય છે એના આંકડા રાજ્ય સરકાર નોંધતી નથી, એટલે આપણી પાસે વાવેતરના ડેટા અવેલેબલ નથી. બીજું કે આ ડુંગળીના ભાવની તમે કલ્પના ન કરી શકો. મેં અગાઉ કીધું એમ એક વખતે 2200 રૂપિયા જે ડુંગળીના થયા હતા એ બીજા વર્ષે ઘટીને 20 કિલોના 100 રૂપિયા પણ થયા હતા. પાક કેવો આવે છે, કેટલો વવાણો છે એના બધા ડુંગળીમાં સૌથી મોટી હલચલ ભાવની થતી હોય તો એ ડુંગળીમાં થાય છે. એટલે એનું તમે ધારણા ન બાંધી શકો કે આ ભાવ દિવાળીએ કે નીકળતી વખતે રહેશે, એટલે કોઈ ચોક્કસ આપણે બેજ ઉપર ન આવીએ. પણ સારા મળવાના ચાન્સ છે, કેટલા મળે, ક્યાં સુધી મળે એ પાક આવ્યા પછી ખબર પડે. જી રમેશભાઈ બિલકુલ. તો આજના વિડીયોમાં આપણે સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે આજના વિડીયોમાં આટલું જ, અને સાથે સાથે જ રમેશભાઈ આપ શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ કે અમારી સાથે અમારા કિસાન ટીવીના દર્શક મિત્રો સાથે તમે જોડાયા અને ડુંગળીનો જે હાલનો અહેવાલ છે એ વિષયની ચર્ચા કરી એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને દરેક દર્શક મિત્રોને પણ જણાવી દઈએ કે આજના વિડીયોમાં આટલું જ, ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌ દર્શક મિત્રોને જય જવાન અને જય કિસાન. અને સાથે સાથે જ એ પણ જણાવી દઈએ કે વીકલી જે અહેવાલો બદલતા હોય તો ભાગ એક, ભાગ બે એવી રીતના દરેક ક્રોપના જે માહિતી છે એ પણ તમારા સુધી પહોંચાડતા રહીએ. તો આજનો વિડીયો છે એમને અહીંયા સ્ટોપ કરીએ. થેન્ક યુ.